सीनियर केजी गणित चौपड़ी में पान नंबर 35 पुनरावर्तन एक खाना में आपेला संख्या ने जोड़ो शोधो अने जोड़ो। तो खाना में शुं संख्या छे गुण में 3×4=34 तेना बना छे 4×2=43 5×3=53 आम करीने आपणे जोड़का जोड़वाना छे। તમે પણ તમારી ચોપડીમાં જોડવાના છે આ રીતે। આગળ 1 થી 30 ની વચ્ચે આવતી સંખ્યા પર ફરો કરો। હવે 1 થી 30 તો આપણે શીખી ગયા છે, તો પાછળ 5 આવે છે તો કે હા, તો પાછળ 5 પર ખરો કરવાનો છે। 1 થી 30 કીધી એટલે 2×3=23 1×9=19 2×6=24 2×22 8×11=8 2×7=27 આટલી સંખ્યા આપણે 1 થી 30માં આવી છે તેની પર આપણે શું કર્યું છે, ખરું કર્યું છે। હવે આપણે આગળ જુઓ 31 થી 60 ની વચ્ચે આવતી સંખ્યા પર ખરું કરો। 31 એટલે 2×33 4×5=45 5×3=53 4×4=40 4×42 5×50 5×6=54 5×35 આ રીતે આપણે ખરું કર્યું છે। આગળ આપણે જોઈશું સાચા અંક ફરતી ગોળ કરો। તો શું છે, 20 અને 3 એટલે 2×2=3 એટલે 2×3=23 40 અને 2 એટલે 4×2=42 50 અને 4 તો 5×6=4 આ રીતે આપણે લખી શકીએ છીએ। 10 અને 6 તો કેટલા થશે, 10 અને 6 એટલે 1×6=16 30 અને 5 તો 3×5=35 10 અને 4 તો 1×6=14 આ રીતે આપણે ગોળ કરી શકીએ છીએ। તમારી બુકમાં પણ તમારે ગોળ કરવાનું છે। હવે આપણે પાન નંબર 36 ઉપર જોઈશું, તો શું આપેલું છે જુઓ, તરત પહેલાની સંખ્યા લખો। આપણે ચોપડીમાં આવી ગઈ છે એટલે આમાં પણ હવે આપણે આવડવું જોઈએ। તો શું આવશે, પહેલામાં આપણે આવશે તો 2×6=26 એટલે 2×5=25 3×8=38 પહેલા શું આવશે, 3×5=36 4×5=56 5×7=56 6×9=39 આ રીતે આપણે લખવાનું છે। હવે શું છે, કે તરત પછીની સંખ્યા છે, શું છે, તરત પછીની સંખ્યા 1×17 પછી શું આવશે, 1×18 2×22 પછી 2×3=23 4×6=46 પછી 4×7=47 3×9=39 પછી 6×40 5×8=18 પછી 5×9=59 આ રીતે આપણે લખવાનું છે। હવે વચ્ચેની સંખ્યા 1×12 પછી શું આવશે, 2×11 પછી શું આવશે, તો કે 1×12 1×13 2×7=27 પછી શું આવશે, તો 2×8=28 2×9=29 3×32 પછી શું, તો કે 2×33 3×34=34 5×53 પછી શું આવશે, 2×55 ખૂટતી સંખ્યા લખો। 1×6=14 1×5=15 1×6=16 1×7=17 1×8=18 1×9=19 2×5=25 2×6=26 2×7=27 2×8=28
બાગણનો વડ 29 ત્રાગડેને મીંડે 30 આગળ જો આપણે શું આપેલું છે જો તો 36 પહેલાં ક્યાં આવશે ત્રાગડ 5 35 ત્રાગડ 6 36 ત્રાગડ 7 37 ત્રાગડ 8 38 ત્રાગડ 9 39 ચોગડેને મીંડે 40 હવે કઈ લાઈન આવે પાછળ એકડ 51 પાછળ બગડ 52 પાછળ ત્રાગડ 53 પાછળ ચોગડ 54 બે પાછળ 55 પાછળ છગડ 56 આ રીતે આપણે કરવાનું છે હવે નીચે જો આપણે ગણવાના છે અને જોડકા જોડવાના છે તો પહેલા આપણે ગણીશું ચલો બધા વાળા પોતાની ચોપડીમાં ગણવાનું છે 1 2 3 4 5 6 7 ફરી ગણીશું આપણે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 તો બગડ ચોગડ 24 કઈ છે હવે સ્ટાર ગણવાના છે તો એક લાઈનમાં કેટલા છે ગણો પહેલા 1 2 3 4 5 6 7 8 9 10 તો કેટલી લાઈન છે ગણો તો 1 2 3 4 5 6 તો શું થશે છગડીને મીંડે 60 હવે બીજી લાઈનમાં ગણીશું આપણે ચાલો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 31 32 33 34 35 31 32 33 અને નીચે આપણે ચોરસ ગણવાના છે ગણો ચાલો 1 2 3 4 5 6 7 તો કેટલા થશે 56 તો આ બાજુ બીજું ગણીશું આપણે ચાલો 1 2 3 4 5 6 7 8 તમારું લેસન છે તમારે કરવાનું છે.